નોબતની વર્ષ 2020-21ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં. લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ જ છે. ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે 2 લકી ડ્રોનો લાભ મેળવો. સાથે જ ઝડપી સમાચાર માટે વોટ્સએપ ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ. વર્ષ 2019-20ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ 2020-21નો મિની ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે. જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વાયુ વેગે વધી રહ્યું છે. ગઈકાલે કોરોનાના 13 કેસ નોંધાયા પછી આજે પણ શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. શહેરના મહેશભાઈ પરમાર, સહદેવભાઈ ભુવા, હિતેશભાઈ પટેલ, અભયભાઈ ભીંડી, કશ્યપભાઈ કાનાણી તથા રમેશભાઈ માંગવાણી કોરોનાગ્રસ્ત થયા છે. શહેરમાં કુલ 296 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ ગયું છે. ભયજનક રીતે વધી રહેલા કોરોના કેસોને કારણે તંત્ર પણ દોડતું થયું છે. દરબારગઢ, શાક માર્કેટ વગેરે વિસ્તારોમાં શાકભાજીની રેકડીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હતું. જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા પોલીસ સંરક્ષણ સાથે 16 રેકડીઓ કબજે કરવામાં આવી હતી. જામનગર જિલ્લા જેલમાં કેદીઓને વિવિધ સવલતો આપવા લાંચ લઈ પોલીસ કર્મીઓ ગોઠવણ કરી આપતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ આરંભી હતી. જેલ સહાયક તરીકે કાર્યરત લોકરક્ષક સિદ્ધરાજસિંહ જાડેજાએ કેદીને પાન મસાલા પહોંચાડવા કેદીના સગા પાસે લાંચ રૂપે 2000ની માંગણી કરી હોવાની બાતમી એસીબીને મળી હતી. એસીબીએ છટકું ગોઠવતા જેલ સહાયક સિદ્ધરાજસિંહ જાડેજા વતી લાંચ લેતા દુષ્યંતસિંહ જાડેજા નામનો વચેટીયો ઝડપાઈ ગયો હતો. એસીબીએ જેલ સહાયક સિદ્ધરાજસિંહ જાડેજાની પણ અટકાયત કરી છે.